श्री महाकाल सेवा संस्था संचालित श्री शनेश्वर धाम भुज बतिये शनि अमावस्या निमित्ते हार्दिक निमंत्रण। तारीख 1/3 शनिवार। शनि अमावस्या ना दिवसे विविध धार्मिक प्रसंगों श्री शनेश्वर धाम भुज मध्ये भूदेवोना वरद हस्ते उजवामां आवशे। आ प्रसंगे आपने सह परिवार उपस्थित रहेवा हार्दिक निमंत्रण छे। शनि अमावस्या ना धार्मिक कार्यक्रमों विक्रम संवत 2070 महावत अमास शनिवार तारीख 1/3/2014 श्री गणेश स्थापन पूजन स्थापित देवोनु पंचोपचार पूजन श्री शनि महाराज नु षोडशोपचार पूजन मध्यान आरती श्री शनि ग्रह शांति अने विश्व कल्याण नी भावना थी हवन विधि प्रारंभ। श्रीफल होम साथे हवन पूर्णाहुति संध्या आरती। स्थल श्री शनेश्वर धाम श्री शनि मंदिर मार्ग मुंद्रा रोड चाणक्य स्कूलती आगर भुज। निमंत्रक श्री महाकाल सेवा संस्था संचालित श्री शनेश्वर धाम भुज। दर्शक मित्रों नमस्कार, हूँ कल्पना शाह, कच्छ न्यूज में आप सबनु स्वागत छे। आजना अंकना अन्य समाचारों निहाळीए ते पहला एक नजर करिए हेडलाइन्स उपर। धिक्कार रेलीना आयोजन साथे कच्छ कांग्रेसे छबील पटेल ने छेल छबीलो कही कर्या आक्षेपो। શું કરશે શંકરસિંહ બાપુ? તર્ક વિતર્કો અને અફવાઓના દોર વચ્ચે પ્રદેશ નિરીક્ષક નૌશાદ સોલંકીની કચ્છ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। લોકસભાની ચૂંટણીના ફંડનો ફંડા કે પછી ખરેખર વિકાસ, એક જ મહિનામાં એનએની 250 ફાઇલોની વિક્રમજનક મંજૂરીએ સર્જી ચર્ચા। અને ફરી એક વખત પાલારા જેલની સુરક્ષામાં પોલ, કેદી પાસેથી મળ્યો મોબાઈલ। हार्दिक अभिनंदन श्री रेवाशंकर नरबेराम को माकाणी ने। आप श्री ने समाज द्वारा समाज रत्न थी नवाजाया ते बदल हर्ष अने गौरव नी लागणी अनुभवीए छीए। समाज माटे हजु वधु ने वधु प्रेरणा मूर्ति बनो एवी अंतरनी शुभेच्छा। शुभेच्छा बालकृष्ण मोता, रिंकू बालकृष्ण मोता, यशवी ऊर्जा तथा परिवार। હવે જોઈએ સમાચારો વિગતવાર। શરૂઆત કરીએ લોકસભાની ચૂંટણી પૂર્વે વર્તાતા રાજકીય માહોલના ધમધમાટથી, જોઈશું વિકાસની વાત સાથે જિલ્લા પંચાયતનું એનએનું રાજકારણ। માત્ર એક જ મહિનામાં બીજી મીટિંગ? હા, કચ્છ જિલ્લા પંચાયતની કારોબારીની એક જ મહિનામાં યોજાયેલી આ બીજી બેઠક છે। આ બેઠકના આયોજનનો હેતુ શું છે? જમીનોના એનએની ફાઇલો ક્લિયર કરવામાં વિક્રમ સર્જનાર અરવિંદ પિંડોરિયા ખંધા રાજકારણી જેવો રાગ આલાપતા કહે છે કે વિકાસ નાણાં પંચ એટલે કચ્છના જે ગામડાનો વિકાસ, એમાં 80.13 લાખ રૂપિયા સરકારશ્રીએ ગ્રાન્ટ ફાળવી હતી। એટલે આજે મુખ્ય મુદ્દો એ હતો કે સૌ કચ્છના જેટલો વિકાસ કામો ઝડપી થાય એના માટે 80.13 લાખ રૂપિયા આ બેઠકની અંદર મંજૂરી આપેલી છે। આવતા દિવસોની અંદર આ ગામડાઓનો વિકાસ, કચ્છનો વિકાસ થશે એના માટે આ બેઠકની અંદર ખાસ મુદ્દો હતો। આજે વાત કરી કે સોલાર લાઇટ, આ જિલ્લા પંચાયત ભવનની અંદર સરકાર એક સોલાર લાઇટ માટે એવું એક આયોજન કર્યું, સરકારના ખર્ચે આ જિલ્લા પંચાયતમાં સોલાર લાઇટ લાગે અને વીજળી બિલ ઘટે એના માટે પણ અધ્યક્ષસ્થાને મુદ્દો લીધેલો છે। બીજો મુદ્દો 13મા નાણાં પંચ, એ તમને મેં વાત કરી કે આ મુદ્દાઓ બધાએ સાથે મળી અને આ બેઠકમાં મુદ્દા લેવામાં આવ્યા હતા। હા, વિકાસ અને તે પણ કેટલો ઝડપી, માત્ર 7 મિનિટમાં જ આ બેઠકમાં એનએની 77 ફાઇલોને મંજૂરી આપી દેવાઈ। હવે લોકો ભલે ચર્ચા કરતા હોય કે એક જ મહિનામાં 2 બેઠક દ્વારા 250 ફાઇલો મંજૂર કરવા પાછળ ચૂંટણી ફંડનો ફંડા હોઈ શકે છે, પણ અરવિંદ પિંડોરિયા વિકાસની દોડમાં આંકડા ભૂલી ગયા છે અને મીડિયાએ યાદ કરાવ્યા પછી આંકડાઓ આપે છે। આ બેઠકમાં 77 અને ગત બેઠકમાં 177 ફાઇલો મંજૂર થઈ છે। આજે આ બેઠકની અંદર 76-65 કલમ હેઠળ કેસો મંજૂર કર્યા છે, બાકી કલમ 66 અને 67 જે બિનખેતી થયેલા હોય અને એમાં કંઈ શરતભંગ થયો હોય એ કેસને મંજૂરી આપી છે આજની બેઠકની અંદર। ગઈ બેઠકની અંદર તો તમારી પાસે આંકડો છે અને આજની બેઠકમાં 76 કેસોને મંજૂરી આપી છે અને મેં તમને જેમ વાત કરી કે બાકી શરતભંગના કેસો હતા 40 પટદંડ લઈને આજે બેઠકની અંદર આ કેસો મંજૂર કરેલા છે। ગયા મહિને લિસ્ટ આપો
172 ફાઇલો ગઈ બેઠકની અંદર શરતભંગ સાથે મંજૂર કરેલી હતી અને આજે 76 કેસ અને બાકીના કેસો શરતભંગના મંજૂર થયેલા છે. નહીં, વાત કરીને મેં કે આજે નહીં, આ બેઠકની અંદર ક્યારે પણ કોઈ ચર્ચાનો મુદ્દો હોતો નથી. તમને જેમ વાત કરી કે નાણાં પંચ એ મહત્વનો મુદ્દો હતો, બાકી કારોબારીની અંદર તો બધા જ મુદ્દા આવતા હોય, ક્યારેક રહી જતા હોય તો અધ્યક્ષ સ્થાને પણ લેવા પડતા હોય, એટલે આજની બેઠકની અંદર કોઈ બીજું કોઈ ચર્ચાનું સ્થાન નહોતું. આ બેઠક માત્ર ને માત્ર ખાસ કરીને નાણાં પંચ, જેથી કરીને કચ્છનો વિકાસ, પછી ચૂંટણી આવ્યા પછી આ વિકાસના કામો થઈ ન શકે એટલા માટે તાત્કાલિક આ બેઠક બોલાવવાનું અને મહિના પછી બેઠક બોલાવી છે, એટલે એમાં કોઈ બીજું કોઈ ખાસ જેવું નથી. એમ બેઠક તો રાબેતા મુજબ ચાલુ થઈ ને મુદ્દા વાઇઝ ચર્ચા કરીને બેઠક પૂર્ણ થઈ જાય, એમાં કોઈ મિનિટ કે ટાઈમ આમાં બેઠકમાં હોતું નથી ને બધા સભ્યો, એક જયંતિભાઈ ગેરહાજર છે, બાકી સભ્યો હાજર છે અને એને રજા રિપોર્ટ પણ મૂક્યો છે. Mom School, excellence in education since 1980. Now yours best mom school is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 98250-18335. I repeat, 98250-18335. છબીલ પટેલના રાજકીય પક્ષાંતરે ગુજરાતની સાથે સાથે કચ્છનો રાજકીય માહોલ પણ ગરમ બનાવ્યો છે. જોઈશું 15 વર્ષ પછી હવે કોંગ્રેસને શા માટે લાગે છે છબીલ પટેલ છેલ છબીલા અને શંકરસિંહ બાપુ શું કરશે. છબીલ પટેલના ભગવાકરણ પછી ગુજરાત અને કચ્છ કોંગ્રેસ દોડતી થઈ છે. ભુજ મધ્યે ખાસ દોડી આવેલા પ્રદેશ નિરીક્ષક નૌશાદ સોલંકીએ ધિક્કાર રેલીની જાહેરાત કર્યા બાદ છબીલ પટેલને છેલ છબીલા કહીને સોદાબાજીનો આક્ષેપ કર્યો હતો. આ જે પ્રવૃત્તિ છે એ છેલ છબીલા છબીલા જ આવું કરી શકે કે કંઈ જ વાત ના હોય પણ તમારે એકદમ તમે પોતાના માત્ર આર્થિક હિતો ખાતર તમે જે પગલાં ભરો છો એ છેલ છબીલો ગુણ બરોબર પ્રદર્શિત થાય છે એમની અંદર. હવે કોણ જશે કચ્છ કોંગ્રેસમાંથી? આ તમે ડેમેજ માટે અહીં આવ્યા છો? બિલકુલ નહીં. કોંગ્રેસની અંદર કોંગ્રેસને ડેમેજ કંટ્રોલ કરવાનું જ નથી હોતું. કોંગ્રેસ પોતાની સદાચારની રાજનીતિ સાથે આગળ ચાલે છે. અમારા ખૂબ જ કાર્યક્રમો, સર્જનાત્મક કાર્યક્રમો આગામી સમયમાં સમગ્ર ભારતની અંદર થવા જઈ રહ્યા છે, જેની અંદર અમે જનસંપર્ક યાત્રા દરેક તાલુકાની અંદર સમગ્ર ભારતની અંદર આગામી 4 તારીખથી લઈને 7-11 તારીખ સુધી અમે નીકળવાના છીએ, એનું આયોજન છે. ખાસ કરીને હું ફરી પાછું કચ્છની જ વાત ઉપર આવું, કચ્છમાંથી બીજું કોણ જાય છે? જે કંઈ આ લોકોએ બજારની અંદર ભ્રષ્ટાચારના થી મેળવેલા નાણાં લઈને આ લોકો નીકળી પડે છે ખરીદવા માટે, અને જાહેર જીવનની અંદર જેણે ભ્રષ્ટાચાર દ્વારા પોતાની બ્લેકમેલિંગ થયા છે એવા એકાદ ખૂબ મહેનત કરી એકાદો આગેવાન એમની પાસે એમને મળ્યો છે. બાકી જે તમે હમણાં જ એક પત્રકાર મિત્રે, હું નથી કહેતો પણ એમણે જ કીધું છે કે સી ગ્રેડના ડી ગ્રેડના માણસોને લઈને મોટું એમનું સ્વરૂપ બતાવે છે. બાકી કોઈ આગેવાન અત્યારે જે કોઈ આગેવાનો કોંગ્રેસ પક્ષ પાસે જે કચ્છની અંદર છે એ બધા સનિષ્ઠ આગેવાનો છે અને તેઓ લોકોએ પોતાની ખૂબ જ પ્રજાની સેવા કરેલી છે આગેવાનો છે. હું કોઈ વાડ ઉપર બેઠા હોય એને તમે શું કહેવા માંગો છો? અત્યારે તમે પત્રકાર પરિષદમાં પણ આ જ વાત કરી કે કોઈ વાડ ઉપર બેઠા હોય એને તમે શું કહેવા માંગો છો? જે લોકો ભાજપમાં ગયા છે એનું એક તો મૂલ્યાંકન કરવું જોઈએ. જે વેચાઉ માલ હોય છે, જે પોતાના પક્ષ સાથે પક્ષ દ્રોહ કરીને જ્યારે બીજા પક્ષમાં જતો હોય છે ત્યારે સામેના પક્ષ પણ એની કદર કરતા હોય છે
કે આ પોતાના પક્ષનો નથી થયો, પોતાના ઘરનો નથી થયો, આપણો ક્યારે થવાનો છે? એટલે એને પણ એનો ટાઈમ બિંગ પડતો એનો ઉપયોગ થતો હોય છે અને પાછળ એ પછી છે ને પોતાના ઘરમાં રહીને અંદર રોતા જ હોય છે, એમની હાલત ખૂબ ખરાબ થતી હોય છે અને પાછળ એ વધુને વધુ બ્લેકમેલ થતા હોય છે અને બ્લેકમેલિંગના કારણે પછી ક્યારેય જીવનમાં એ જાહેર જીવનમાં આવી શકતા નથી. કોંગ્રેસ કાર્યાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજા, પ્રવક્તા રમેશ ગરવા, ઘનશ્યામસિંહ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા. હવે શંકરસિંહ વાઘેલા શું કરશે? બાપુના જૂથના 3-4 ધારાસભ્યોના ભગવાકરણ પછી બહુચર્ચિત મુદ્દે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા નૌશાદ સોલંકી પાસેથી જ જાણીએ હવે બાપુ શું કરશે. શંકરસિંહજી, બાપુ અમારા પક્ષના વરિષ્ઠતમ આગેવાન છે અને આજે અમારા વિધાનસભાના એ વિરોધ પક્ષના નેતા છે, રાષ્ટ્રીય કક્ષા એમની ગણના છે અને કોઈ એક વ્યક્તિના ક્યારે માણસો હોઈ શકતા? અમે બધા મૂળ તો અમે સોનિયા ગાંધીજીના માણસો છીએ, અમે રાહુલજીના માણસો છીએ. જે તર્ક વિતર્કો વહેતા થાય છે એમાં છબીલભાઈ કીધું, આ તર્ક વિતર્કમાં ના, આ તર્ક વિતર્કમાં કોઈ જ પાયા કોઈ કોઈ બાબત નથી. આ બધી ઉપજાવી કાઢેલી બાબતો છે, રૂમર્સ છે કે જેનાથી લોકોને એક ચર્ચાનો વિષય બનાવે છે, બાકી આવી આ બાબતમાં કોઈ તથ્યતા નથી. તમે માનો છો છબીલભાઈ શંકરસિંહથી સૌથી નજીક હતા અને છબીલભાઈએ કેવું, એ પોતે એવું કહે છે અને અને છબીલભાઈ એમ કહે છે કે શંકરસિંહ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે. ગઈકાલે જ એણે અમારી સાથે વાત કરી, એમાં આ જ વાત કરી. કદાચ એણે એમ કીધું છે કે હું શંકરસિંહનો સામનો કરી શકતો નથી એટલે SMS કરું છું, બી કશે કદાચ શંકરસિંહને સામે ગયા તો ફડાકો મારી દેત, એટલે બાપુની સામે ઉભો રહીશ પણ તેવડ નથી. શંકરસિંહજી કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે, એ તો છબીલભાઈનું નિવેદન છે, શંકરસિંહ બાપુનું નિવેદન નથી, એ તો એનું નિવેદન છે. આપ શું માનો છો? શંકરસિંહ બાપુ અત્યારે સમગ્ર પક્ષને અમારા આદરણીય અધ્યક્ષ શ્રી અર્જુનજીભાઈ મોઢવાડિયા અને શંકરસિંહ બાપુ, અમારા સિદ્ધાર્થભાઈ પટેલ, ભરતસિંહ સોલંકી, તુષારભાઈ ચૌધરી, તમામ આગેવાનો અત્યારે પક્ષની લોકસભાની અંદર એમની જ્વલંત વિજેતા માટે બધા કટિબદ્ધ છે, બધા એક ટીમ સાથે કામ કરી રહ્યા છે અને આવનાર સમયની અંદર અને લોકસભાની અંદર એનું પરિણામ તમને જોવા મળશે. કોંગ્રેસી ધારાસભ્યોના ભગવાકરણના મુદ્દે કોંગ્રેસ ધિક્કાર રેલીનો પ્રારંભ કરશે. કચ્છના નલિયાથી શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા છબીલ પટેલનો વિરોધ કરીને પક્ષ પલટો કરનાર અન્ય કોંગ્રેસી ધારાસભ્યોના મત વિસ્તારમાં ધિક્કાર રેલી યોજશે. પોતાના ગઢમાં ગાબડા પછી કોંગ્રેસ હવે સક્રિય બની ગઈ છે. ધારાસભ્યોના પક્ષાંતરને પગલે ગાંગી બનેલી કોંગ્રેસે કેસરિયા કરનાર ધારાસભ્યો વિરુદ્ધ તેમના જ મત વિસ્તારમાં ધિક્કાર રેલી કરવાનું આયોજન કર્યું છે. નલિયાથી આરંભ થનાર ધિક્કાર રેલી વિશે કચ્છ ન્યૂઝને માહિતી આપતા જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજા. નલિયા મધ્ય અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ મોરબી શ્રી અર્જુનભાઈ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ બાપુ પધારે છે અને એમના અમે ત્યાં ધિક્કાર રેલીનું આયોજન કર્યું છે. અમારા કોંગ્રેસના જે ધારાસભ્ય હતા છબીલભાઈ પટેલ, એ જે રીતે BJPમાં ગયા છે, એટલે જે રીતની રાજનીતિ છે ખરીદ ભરોસેની, એના વિરુદ્ધમાં અમે ધિક્કાર રેલીનું આયોજન કર્યું છે અને જેવી પરિસ્થિતિ અત્યારે BJPના લોકોએ ઊભી કરી છે, એ લોકો પ્રજાને મૂર્ખ બનાવવાના ધંધા કરે છે. એ લોકો એમ સમજે છે કે સિનિયર આગેવાનો જે હોય, દાખલા તરીકે ધારાસભ્ય કક્ષાના હોય કે એવા જિલ્લા કક્ષાના આગેવાનો હોય, એ આગેવાનોને અમુકને અમે તોડવાથી અને પછી ચૂંટણી વખતે પ્રજાને તો અમે ઉલું બનાવી લેશું, એવી જે માનસિકતા એ લોકોની છે, એની માનસિકતા ખોટી માનસિકતા છે. કારણ કે લોકોને આ ઉલું બનાવવાની વાત છે એમ, ત્યારે હું આ સ્થળેથી આપના માધ્યમથી હું આખી કચ્છની પ્રજાને, આડેસરથી કરીને નાણ સરોવર સુધી બધાને, આખા કચ્છના લોકોને હું અનુરોધ કરું છું કે જે રીતની રાજનીતિ થઈ છે અને જે રીતનો ધારાસભ્યે ખરેખર પ્રજાનો દ્રોહ કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, કોંગ્રેસનો વિશ્વાસઘાત કર્યો છે, પણ પ્રજાનો મતદારો જેણે ખોબેન ધોબે મત આપ્યા છે એમનો જે રીતે વિશ્વાસઘાત કર્યો છે, એનો જવાબ આપવા માટે કચ્છના લોકોને પધારવા અનુરોધ કરું છું. કચ્છના લોકોને હું દર વખતે કહું છું એમ, અને જાહેરમાં તમારા ઇન્ટરવ્યૂ દ્વારા તમારા માધ્યમથી હું કહું છું કે કચ્છને જે રીતે વેચવા બેઠા છે આ લોકો, એ રીતે આપણે જો હવે ધ્યાન નહીં રાખીએ તો ખરેખર હોસ્પિટલ વેચાઈ જાય, અદાણીઓની જમીનો અપાય, RTNને જમીનો અપાય, કિસાન કચ્છનો કિસાન 8-4 એકર જમીન માંગે તો એ આપવાની એ લોકોની તૈયારી નથી. ત્યારે જે રીતે પાંદરો ખાણ બંધ કરી દેવામાં આવે, જે રીતની એ લોકોની રાજનીતિ છે કે કચ્છને કચ્છમાંથી એમ કે કચ્છને વેચી અને એમાં પૈસા પેદા કરીને એમાં આ ખરીદ ફરુસીમાં જે પૈસા વાપરે છે અને આખા ઇન્ડિયામાં જે રીતનો પ્રચાર માધ્યમોમાં પૈસા, જે કચ્છના પૈસા વપરાય છે, એના માટે વિરોધ ઊભો કરવો પડશે અને કચ્છના લોકોએ જાગવું પડશે. કચ્છના લોકોને મારો અનુરોધ છે કે ખરેખર તમે આ રેલી દ્વારા આ લોકોને આગાહ કરી અને તમે લોકો આ રેલીમાં બધાએ જોડાઓ અને આખા કચ્છના લોકો આ રેલીમાં જોડાય, જેથી કરીને સરકારને ભાન આવે
અને લોકો હું એમ માનું છું કે ભૂતકાળમાં થોડુંક લોકોમાં ડર હતો એમ, પણ હવે ડર નીકળ્યો છે એમ, અને નીકળ્યો છે ડર, ત્યારે લોકો ડર હવે ડરવાની જરૂર નથી, કારણ કે આ બીજેપીના લોકોને અમે ઓળખીએ છીએ, એમની એટલી બધી કોઈ કેપેસિટી નથી કે કોઈને ડરાવી શકે, આ તો ડરતા હતા એટલે ડરાવતા હતા, પણ લોકો આમાં બહાર નીકળે અને અમારી રેલીમાં જોડાય એ અમારો અનુરોધ છે. આપની સુંદરતાને નિખારો, આપની પર્સનાલિટીને આપો નવો લુક. એફિલ ફેમિલી બ્યુટી સલૂનના સત્વારે લેડીઝ અને જેન્ટ્સ માટે કચ્છની આધુનિક બ્યુટી સલૂન, લેડીઝ માટે લેડીઝ મેકઅપ આર્ટિઝન દ્વારા સ્પેશિયલ બ્યુટી ટ્રીટમેન્ટ, સ્કીન ફેર, ફેશિયલ, બ્લીચ, પિમ્પલ ટ્રીટમેન્ટ, મેનિક્યોર, પેડિક્યોર, સ્કીન કેર, વેક્સિંગ, આઈબ્રો થ્રેડિંગ, હેર બ્યુટી ટ્રીટમેન્ટ, હેર સ્ટ્રેટનિંગ, હેર સ્પા, આયર્નિંગ, આકર્ષક મહેંદી ડિઝાઇનિંગ. જેન્ટ્સ માટે જેન્ટ્સ મેકઅપ આર્ટિઝન દ્વારા સ્પેશિયલ બ્યુટી ટ્રીટમેન્ટ, સ્પેશિયલ સ્કીન ટ્રીટમેન્ટ, ફેશિયલ, બ્લીચ, ફેસ મસાજ, શેવિંગ, સ્પેશિયલ જેન્ટ્સ હેર કેર, હેર કટિંગ, હેર ટ્રીટમેન્ટ, હેર સ્પા, હેર કલર, હેર સ્ટ્રેટ. નવવધુ અને વરરાજા માટે સ્પેશિયલ બ્રાઇડ એન્ડ ગ્રૂમ બ્યુટી ટ્રીટમેન્ટ. એફિલ ફેમિલી બ્યુટી સલૂન, એસી દાટિયા ફળિયા પાસે ભુજ. ફોન નંબર 0 28 32 226 786. માસ્ટર દાઉદ ખલીફા 9979027867. માસ્ટર હમીદ ખલીફા 9427437786. એફિલ ફેમિલી બ્યુટી સલૂન, બ્યુટી પર્સનાલિટી સાથે આપને બનાવે સેલિબ્રિટી. વાદ તાલુકાની લોકસભાની ચૂંટણી પૂર્વે ભુજ તાલુકા પંચાયતે પીવાના પાણીની સમસ્યા હળવી કરવા ખાસ આયોજન ગોઠવ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા ભુજ તાલુકાની ગ્રામીણ પ્રજાની સમસ્યાઓ નિવારવા ભુજ તાલુકા પંચાયતે પણ ઝડપભેર કારોબારી બેઠક બોલાવી હતી. તાલુકા વિકાસ અધિકારી પંપાણીયાની ઉપસ્થિતિમાં કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા કારોબારી ચેરમેન જેમલ રબારી પણ વિકાસનો રાગ આલાપે છે. ગયા વખતે જે ગયા વર્ષના હિસાબો હોય એ રજૂ કરવાના હોય, પછી ગયા વખતે જે મિટિંગમાં નિર્ણયો લેવાના હોય એ નિર્ણયોને બહાલી હોય, અને દર 3 મહિનાનો જે હિસાબ હોય એ ત્રિમાસિક હિસાબોનું, અને વધારામાં 13મું નાણાં પંચાયત હોય એનું આયોજન કરવાનું હતું, અને અમારું તાલુકા પંચાયતનું જે સ્વભંડળ હોય એનું આયોજન, એટલે કુલ 55-54 લાખ રૂપિયાનું વિકાસના કામોનું આયોજન હતું. અને એના સિવાય જ્યાં પાણીની સમસ્યાઓ કે સ્કૂલોમાં કે કોઈ ગામમાં જ્યાં પાણી યોજનાઓ એ ગ્રામ પંચાયતને બનાવવાની, એમાં 10% જે લોકફાળો ભરવાનો હોય એનામાં દર 3 મહિને અમે મિટિંગ બોલાવીને એમાં ખૂટતી જે રકમ હોય અમારી તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી અમે આપતા હોઈએ છીએ. એમાં ખાસ તો કોમ્યુનિટી હોલ, જે જે ગામોમાં બીજી કોઈ ગાઈડલાઇનમાં કોમ્યુનિટી હોલ, એટલે કે MP અને અમારી તાલુકા પંચાયતની સ્વભંડોળની જ ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ કે સમાજવાળી જે બનાવવાની હોય કે કોઈ શેડ બનાવવાનો હોય મધ્યાહન ભોજનના કે સ્કૂલના ઓરડાઓના, એ બધા સ્વભંડોળમાંથી લેવાના હોય છે, તેનામાં આજે અમે કુલ 54 લાખ રૂપિયા સ્વભંડોળમાંથી આપ્યા છે કોમ્યુનિટી હોલ અને શેડને પાણી માટે. વાત આધ્યાત્મની. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પ્રસંગે ધોંસા મહાદેવ મધ્યે શ્રદ્ધાળુ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પ્રસંગે ધોંસા મહાદેવ મંદિર મધ્યે હર હર મહાદેવનો નાદ ગુંજ્યો હતો. અહીં બિરાજમાન રામેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરે શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ ન્યૂઝને પ્રતિભાવ આપતા રાજગોર સમાજના પ્રમુખ કાંતિલાલ ઉગાણી. ધોંસા મહાદેવ મંદિર, શંકરનું મંદિર, છેલ્લા 500 વર્ષથી અહીંયા જ્યારથી રાજગોર સમાજ ઉત્પન્ન થયું છે ત્યારથી આ મંદિરની સેવા પૂજા કરે છે. એક તો ઐતિહાસિક આ મંદિર ઐતિહાસિક છે, તેથી ગામડાથી શહેરથી બધા એક પિકનિક સમજે છે અને યાત્રાનું સ્થાન સમજીને અહીંયા બધા દર્શન કરવા માટે આવે છે. ધોંસા મહાદેવ મંદિરે ખાસ ફૂલોનો શણગાર કરાયો હતો. અત્યંત ધાર્મિક માહોલ વચ્ચે થઈ રહેલી શિવભક્તિ જાણે શ્રદ્ધા અને આસ્થાના જીવંત પ્રતીક રૂપ ભાસતી હતી. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પ્રસંગે ધોંસા મહાદેવના વિકાસ માટે સતત કાર્યરત અગ્રણી ચંદ્રકાંત સિંહ ગોર, વસંતભાઈ અજાણી, બાલકૃષ્ણ મોતા, જય ચંદ્રકાંત ગોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા વસંતભાઈ અજાણી. શ્રાવણ મહિનો અને મહાશિવરાત્રિનો આવો જ ઉત્સવ થાય છે. હજારો માણસો અહીંયા આવે છે, દર્શન કરે છે અને દિવસા દિવસ આ મંદિરનો મહિમા વધ્યા કરે છે. અમને એમ લાગે છે
કે આ મંદિરનો મહિમા એટલો વધી જશે કે અમને અહીંયા જે પબ્લિક આવે છે એને સાચવવું પણ મુશ્કેલ થઈ પડશે. અત્યારે હજી રોડનું કામ ચાલુ છે, પણ રોડનું કામ ચાલુ થઈ જશે પછી મંદિરમાં અવર જવર બહુ વધી જશે અને એક જેને કહીને પર્યટન જેવું સ્થળ થઈ જશે. અત્યારે તમે મંદિરમાં જોઈ શકશો કે જે મંદિરનો શણગાર છે એ મને લાગે છે તમે ક્યાંય ભુજમાં નહીં જોયું હોય એવું આ મંદિરનો શણગાર છે. અને આ મંદિરનો શણગાર છે જે શણગાર મહાકાલેશ્વરમાં જે થાય છે એવું જ શણગાર અહીંયા કરવામાં આવે છે. અને આ બધે જસ છે કાનાભાઈને છે, અમારા એક કાર્યકર છે બધે, જેની ટીમ છે આખી, અને આ બધે વ્યવસ્થા શણગારની તમામ એ જવાબદારી સંભાળે છે. અને જે આવે છે દર્શનાર્થી બધે એમ કહે છે કે આવું તો ક્યાંય જોયું નથી, એટલે અમને એમ લાગે છે કે આવું ક્યાં હશે નહીં. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમને મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા, અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરીને શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. જેલની અંદર મોબાઈલ ફોન મળી આવતા ફરી એક વખત ભુજની પાલારા જેલની પોલ ખુલી ગઈ છે. સરહદી જિલ્લા કચ્છની પાલારા જેલ ભલે અંડા સેલ સાથેની અભેદ જેલ ગણાતી હોય, પણ પાલારા જેલમાં પોલમ પોલ હોય તેમ ફરી એક વખત મોબાઈલ ઝડપાયો છે. જેલ અધિકારીઓએ પાલારા જેલની અંદરના કેદી આદમ સિદ્દીક પાસેથી ઝડપ્યા બાદ આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા પીઆઈ કેડી ઝાલા. ગઈકાલે તારીખ 27/2014 રોજ અત્રેના પોલીસ સ્ટેશને એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જેમાં જેલ અધિક્ષક શ્રી પાલારા ખાસ જેલ ભુજ નામે ફરિયાદ દાખલ કરેલ. પાલારા ખાસ જેલમાં રહેલ આરોપી આદમ ઉર્ફે સિદ્દીક, જેની પાસેથી એક મોબાઈલ મળી આવેલ છે, તે બાબતે પ્રિઝન એક્ટ મુજબનો ગુનો અત્રેના પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવેલ છે, જેની આગળની તપાસ ચાલુ છે. પોલીસ તપાસ કરશે આરોપી પાસેથી મોબાઈલ કઈ રીતે આવ્યો, કોને પહોંચાડ્યો છે અને કોની સાથે વાત કરતો હતો તે તપાસ દરમિયાન જણાઈ આવશે. ભુજના લોરિયા ગામનો ભાગેડુ બુટલેગર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ભુજના શહેરી વિસ્તારો હોય કે ગ્રામીણ વિસ્તારો હોય, બુટલેગરો ખુલ્લે આમ દારૂ વેચી રહ્યા છે. જો કે એકલ દોકલ કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરે છે. આ આરોપી ગુમાનસિંહ ખેતાજી સોઢા ભાગેડુ બુટલેગર છે. એ ડિવિઝન પોલીસે લોરિયા ગામેથી ઝડપાયેલ 72,000 વિદેશી દારૂના ગુનામાં ગુમાનસિંહ સોઢાને પકડીને તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હોવાનું ભુજ એ ડિવિઝનના PSI BN દવેએ જણાવ્યું હતું. 12/2014 રોજ આ ગુમાનસિંહ ખેતાજીના કબજામાંથી કુલ 72,900 પ્રોબિશનનો ઇંગ્લિશનો મુદ્દામાલની રેડ થતાં આ કામના આરોપી ગુમાનસિંહ ખેતાજીને કાલે રાત્રે 10 વાગે આ ગુનાના કામમાં અટક કરવામાં આવેલ છે. આ ગુનાના કામના આરોપીને મુદ્દામાલ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જતો હતો એ વિશે આજરોજ નામદાર કોર્ટમાં મુદત અંદર ભુજ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે અને આ અંગે વધુ પૂછપરછ કરી તેઓના રિમાન્ડ માગવામાં આવેલા છે. તેમજ એ જ તબક્કામાં એ જ દિવસે અમોએ લોરિયા ગામની સીમની અંદર એક ચાલુ ભઠ્ઠી પકડવામાં આવેલી અને એમાં ચનુભા રાણા સોઢા નાઓ એ કુલ 10,500 પ્રોબિશનનો જથ્થોની ભઠ્ઠી કરતાં પકડાવવાના બાકી હતા, જેઓને પણ ગઈકાલ રાત્રે 10:30 વાગે આ ગુનામાં અટક કરવામાં આવેલ છે. આ ગુનાના કામ ઇંગ્લિશ દારૂ લોરિયા ગામના ભાનુશાલી શમશાન ગૃહમાં આમાંથી પકડાવવામાં આવેલો હતો LCB અને એ તપાસના કામમાં ગુમાનસિંહને આ ગુનાના કામમાં અટક કરવામાં આવેલા છે અને એના રિમાન્ડ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો, કોણ લઈ જતું હતું, એના વિશે કોણ એના અંદર માણસો સમાયેલા છે એ વિશે વધુ પૂછપરછ કરી રિમાન્ડ મેળવવાના બાકીમાં. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર.
ધિક્કાર રેલીના આયોજન સાથે કચ્છ કોંગ્રેસે છબીલ પટેલને છેલ છબીલો કહી કર્યા આક્ષેપો. શું કરશે શંકરસિંહ બાપુ? તર્ક વિતર્કો અને અફવાઓના દોર વચ્ચે પ્રદેશ નિરીક્ષક નવસાદ સોલંકીની કચ્છ ન્યૂઝ સાથે ખાસ વાતચીત. લોકસભાની ચૂંટણીના ફંડનો ફંડા કે પછી ખરેખર વિકાસ, એક જ મહિનામાં એનએની 250 ફાઇલોની વિક્રમજનક મંજૂરીએ સર્જી ચર્ચા. અને ફરી એક વખત પાલારા જેલની સુરક્ષામાં પોલ, કેદી પાસેથી મળ્યો મોબાઈલ. તો આ હતા આજના સમાચારો. આપ પણ આપની સમસ્યા કે ફરિયાદ અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.